વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર વન રાષ્ટ્રીય ફળ કેરી એના વિશે આપણે પુનરાવર્તન કરવાનું છે જુઓ આ ચેપ્ટર ની અંદર રાષ્ટ્રીય ફળ કેરીની અંદર તમે નાની સંખ્યા મોટી સંખ્યા સંખ્યા ને શબ્દમાં લખતા એને શબ્દમાં વાંચતા આપેલી સંખ્યાને શબ્દમાં હોય તો એને અંકમાં લખતા બરાબર છે દુરાડતા આવું બધું શીખ્યાતા બધી જ વસ્તુનું આપણે ફરીથી રિવિઝન કરવાનું છે જુઓ શું કે છે આ ચેપ્ટર ની અંદર કાંજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે આશાનું ગીત છે એક કેરીનું ગીત છે શું કે છે કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે એક બીજું એવું પણ ગીત છે મીઠી સુગંધી છૂક સોરઠ ની કેરી છું હું કેસર હવે તમે આમાં જુઓ તો પેલી લાઈન છે કાંજી સૂણે એમાં કેટલા શબ્દ અક્ષર છે જુઓ તો એક બે ત્રણ ચાર ને પાંચ અક્ષર છે બીજી લાઈનમાં તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અને ત્રીજી લાઈનમાં એક બે ત્રણ ચાર ને પાંચ એટલે કે આખું જે જોડકણું છે એને હાઈકુ કહેવાય શું કહેવાય છે હાઈકુ એનું બંધારણ કેવું હોય છે તો કે પહેલી લાઇનમાં પાંચ અક્ષર બીજી લાઈનમાં સાત અક્ષર અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષર બરાબર છે આ જાપાની રચના છે હાઈકુ એ કઈ રચના છે જાપાની રચના છે તો આવી જ રીતે આપણે કેરીના અલગ અલગ ગીતો જોઈએ એનું બીજું એક ગીત છે મેં હમણાં જ બોલી કે મીઠી સુગંધી છું સોરઠની કેરી હું છું કેસર આમાં પણ એવું જ છે જો પ્રથમ લીટીમાં પાંચ અક્ષર છે વચ્ચેની લીટીમાં સાત અક્ષર છે અને નીચેની લીટીમાં છે એટલે કે છેલ્લી લીટીમાં પાંચ અક્ષર છે બરાબર છે આવા બીજા કેટલાક હાયકાઓ અથવા બીજા કેટલાક જોડકાઓ જોડકણાઓ કે જેમાં પ્રથમ લીટીમાં પાંચ અક્ષર હોય બીજી લીટીમાં સાત અક્ષર હોય અને છેલ્લી લીટીમાં પાંચ અક્ષર હોય એવા તમારે શોધવાના છે જુઓ પાંચ પ્લસ સાત પ્લસ પાંચ એટલે કે પાંચ વત્તા સાત વત્તા પાંચ એટલે કેટલા થાય સત્તર તો આપણે આ અક્ષરોનો સરવાળો કરીને પણ આપણે સરવાળો કરતા શીખી શકીએ છીએ આવા ઘણા ગીતો લેવાના તમારે પ્રથમ લીટીના અક્ષરો ગણવાના બીજી લીટીના અક્ષરો ગણવાના ત્રીજી લીટીના અક્ષરો ગણવાના એનો સરવાળો કરવાનો એ રીતે આપણે સરવાળો કરતા પણ શીખી શકીએ બીજું કે તમે બધા કેરી તો જોઈએ જ હશે જોઈ છે ને કારણ કે આપણે ઉનાળાની ઋતુમાં કેરી બધાને ત્યાં આવતી જ હોય છે તો કેરી વિશે આપણે આ ચેપ્ટરની અંદર ઘણું બધું શીખવાના છીએ હવે તમને થાય કે કેરી વિશેની તમે વાર્તાઓ સાંભળી હોય કેરી હોય પછી વાર્તાઓ કરી હોય સાંભળી હોય કેરીના ચિત્રો દોર્યા હોય અલગ અલગ પ્રકારની કેરીઓ જોઈ હોય તો એવું બધું જ આપણે આ ચેપ્ટરમાં શીખીએ જો કેરીની ભાત એટલે કે ડિઝાઇન આ ચિત્ર તમને કેરીનું દેખાય છે દેખાય છે 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 બરાબર એ શું કહેવાય કેરીની ડિઝાઇન એટલે કે કેરીના ચિત્ર દોરેલું તો આવા બધા ઘણા બધા ચિત્રો છે તે તમે તમારા ઘરની અંદર પણ જોયા હોય છે જેમ કે કોઈ આપણે ચાદર જોઈએ બરાબર છે બેડ ઉપર પાથરવાની કેસેટી ઉપર પાથરવાની ચાદર હોય તો એમાં કેરીની ડિઝાઇન હોય પછી આપણે મેરેજમાં શેરવાની પહેરીએ છે તો અમુક શેરવાનીમાં કેરીની એવી ડિઝાઇનો હોય છે આ ઉપરાંત મમ્મીની સાડીમાં હોય છે દાગીનામાં હોય ભરતગૂંથણમાં હોય હાથ રૂમાલમાં હોય કેરીની ડિઝાઇન પછી આ ઉપરાંત માથામાં નાખવાની પીનું હોય તો એની પણ કે કેરી આકારની ડિઝાઇનો એવા ઘણા બધી વસ્તુઓ છે એવી કે જેમાં આપણને કેરીનો આકાર જોવા મળે છે તો તમારે પણ તમને જ્યાં જ્યાં આવો કેરીનો આકાર જોવા મળે છે એ વસ્તુનું નામ તમારે ઘરકામની નોટમાં લખવાનું છે જુઓ આ ત્રણ ચિત્રો દેખાય છે એમાં પણ શું છે કેરીની અલગ અલગ ભાતો છે આ કોઈ કાપડનો ટુકડો છે તો એમાં પણ કેરીની અલગ અલગ ડિઝાઇન છે અહીંયા પણ કેરીની અલગ અલગ ડિઝાઇન છે અને આમાં પણ કેરીની અલગ અલગ ડિઝાઇન છે આપણે ઘણી રીતે કેરીની અલગ અલગ ડિઝાઇનો જોઈ છે બરાબર છે આ ઉપરાંત તમને ખબર હોય તો કેરીને અંગ્રેજીમાં શું કહેવાય મેંગો હિન્દીમાં

તાલાળા તાલુકાની કેસર કેરી છે એ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે એની જે તાલાળાની જમીન છે એમાં કેસર કેરી સારી એવી થાય છે તમે તમારા પપ્પા સાથે બજારમાં ગયા હોય કેરી લેવા બરાબર તો અમુક અમુક જે કેરીના બોક્સ હોય એમનું ઉપર લખેલું હોય છે કે જુનાગઢની પ્રખ્યાત કેરી અથવા તાલાળાની પ્રખ્યાત કેરી અથવા કોઈ ફેરિયા હોય છે બોલતા હોય છે કે ભાઈ તાલાળાની પ્રખ્યાત કેરી લઈ જાઓ બરાબર છે તો એવું એ જ રીતે તાલાળાને છે ને ગીર કેસરને ને કેરીની શું કહેવામાં આવે છે રાજધાની કહેવામાં આવે છે એટલે અહિયાં જેટલી મસ્ત અને સારી કેરી થાય છે એ બીજી કઈ થતી નથી પછી તમને અહીંયા એક એક કેરીનું ઝાડ હોય એને આપણે શું કહીએ આંબો કહીએ છીએ બરાબર તો એક કરતાં વધારે આંબાઓ હોય એને શું કહેવાય છે આંબાવાડી કહેવાય છે અને એસ વિસ્તારમાં એટલે કે તાલાળા વિસ્તારની અંદર જે લોકો છે એની રોજીરોટી કોણ પૂરી પાડે છે આ આંબાવાડી જેમની જીવા દોરી છે એટલે કે એમાં જેવો લોકો કમાય છે બરાબર છે કમાવાનું સાધન તો હોવું જોઈએ એટલે એ લોકો કેરી આંબા હોય એમાં પછી કેરી આવે એનું વેચાણ કરે બજારમાં લઈ જાય બજારમાંથી આપણા જેવા લોકો ખરીદે પૈસા આવે એટલે એમાં એનું ગુજરાન ચાલે છે એટલે આંબાવાળી છે એ વિસ્તારની શું કહેવાય છે જીવાદોરી તમે તમારા દાદા દાદી પાસે વાર્તા સાંભળતા હશો અને વાર્તા પૂરી થાય ને દાદા અથવા દાદી એમાં આપને કહેતા હશે આંબે આવ્યા મોર વાર્તા કેશું પોર આ એક શું છે ગુજરાતી કહેવત છે કે આંબે આવ્યા મોર એટલે કે જયારે કેરીનું ઉત્પાદન થાય એટલે કે કેરી ઝાડ પર થાય છે ત્યારે પ્રથમ ઝાડ ઉપર શું આવે છે ઝીણા ઝીણા આવે છે અને નાની નાની કેરીઓ થાય અને એ કેરી પછી મોટી થાય અને પછી કેરીને ઉતારવામાં આવે અને પછી એનો આપણે ડાબો નાખવાય કે આપણે એ રીતે ડાબો નાખવામાં આવે છે અને પછી કેરી પાકે છે ને એમાંથી રસ નીકળે છે અને આપણે રસ બધા ખાઈએ છીએ બરાબર તો શું કરે છે આ લોકો તો કે વસંત ઋતુની અંદર સૌ પ્રથમ કઈ ઋતુની અંદર વસંત ઋતુની અંદર સૌ પ્રથમ આંબા ઉપર મોર આવે છે ને એમાંથી કેરી બને છે પછી કેરી ઉતારે છે લોકો બરાબર જેની આંબાવાળી હોય એટલે કેરી ઉતારીને મોટા મોટા ઢગલા કરે છે ને આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ એટલે કે મોટી કેરી નાની કેરી સારી થોડી થોડી ખરાબ એવી બધી કેરીઓ શું કરે છે અલગ કરે છે અને એક બોક્સમાં ભરે છે અને એ બોક્સ ક્યાં એટલે માર્કેટ યાર્ડ માર્કેટ યાર્ડ એટલે જ્યાં એક કરતા વધારે પ્રકારની કેરીઓ જથ્થામાં કેરીઓ વધારે પ્રમાણના જથ્થામાં કેરીઓ આવતી હોય અને વેચાતી હોય એને શું કહેવાય છે માર્કેટ યાર્ડ બરાબર માર્કેટ યાર્ડની અંદર મોકલવામાં આવે છે તો તમે એ નીચે ચિત્રમાં જોઈ શકો છો જો અહીંયા કેરીના ઢગલા કરે છે પછી અલગ અલગ બોક્સમાં ભરે છે અને આ રીતે બોક્સ બનાવવામાં આવે છે અને તૈયાર કરવામાં આવે છે તો હવે આપણે આ ચેપ્ટરની અંદર કેરી ના બોક્સ ને આધારે એટલે કે કેટલા બોક્સ ભર્યા એક કેરીમાં એટલું ભરાય એટલે સોરી એક બોક્સમાં એટલી કેરી ભરાય છે તો એટલા બોક્સમાં કેટલી કેરી સમાય આવી જ રીતે આપણે દાખલા શીખવાના છીએ જુઓ કેરીનો આપણે એક દાખલો જોઈએ માની લો કે એક બોક્સની અંદર જે કેરીનું બોક્સ આવે એક બોક્સની અંદર અઢાર કિલો કેરી સમાય કેટલું તો આમ લખ્યું હોય કે ભાઈ એક બોક્સની અંદર અઢાર કિલો એટલે કે અઢાર કીગરા શું સમાય છે કેરી સમાય છે તો એ આપણે દસ બોક્સ લેવા હોય તો કેટલા કીગરા કેરી સમાય એ આપણે જોવું હોય તો એક બોક્સની અંદર અઢાર કીગરા તો દસ બોક્સ ની અંદર કેટલી કેરી સમાય એ આનો દાખલો ગણવાનો કે આપણે શું કરવાનો આવે ગુણાકાર કરવાનો આવે બરાબર કે એક બોક્સમાં અઢાર કિલો કેરી સમાય છે તો દસ બોક્સની અંદર કેટલા કિલો કેરી સમાય તો શું કરવાનો ક્રોસ ગુણાકાર તો કે અઢાર ગુણ્યા દસ અને છેદમાં એક લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે લખવાની જરૂર નથી તો અઢાર ગુણ્યા દસ કરો તો કેટલા થાય તો કે અઢાર ગુણ્યા દસ કરો તો કેટલા થાય એકસો કિગ્રા એટલે તમે જો દસ બોક્સ ખરીદો તો કેટલા કિલો કેરી તમારી પાસે થશે એકસો ને એસી કિગ્રા કેરી તમારી પાસે થશે જુઓ આગળ દાખલો જોઈએ જો એક કિલો કેરીનો ભાવ ચાલીસ રૂપિયા હોય તો પાંચ કિલો કેરીનો ભાવ કેટલો થાય શું કે છે કે એક કિલો કેરી લેવા જાઓ તો કેટલા રૂપિયા દેવા પડે છે ચાલીસ રૂપિયા દેવા પડે તો પાંચ કિલો કેરી લેવી હોય તો કેટલા કેટલા રૂપિયા દેવા પડે તો પાંચ વખત આપણે ચાલીસ ચાલીસ દેવા પડે એનો મતલબ શું કરવાનો ગુણાકાર તો અહીંયા તમારે લખી શકાય કે એક કિલો કેરીનો ભાવ બરાબર ચાલીસ રૂપિયા તો પાંચ કિલો કીધા તો પાંચ કિલો કેરીનો ભાવ બરાબર કેટલા એટલે શું કરવાના પાંચ ગુણ્યા ચાલીસ બરાબર છે ક્રોસ ગુણાકાર તો પાંચ ગુણ્યા ચાલીસ કરો તો પાંચો કેટલા થાય વીસ થાય તો અહીંયા વીસ અને જીરો ના જીરો એટલે કેટલા રૂપિયા થાય બસો રૂપિયા તમારે દેવા પડે બરાબર પાંચ કિલો કેરી લેવી હોય તો કેટલા રૂપિયા દેવા પડે બસો રૂપિયા દેવા પડે એ જ રીતે આપણે બીજું જોઈએ કેરીનો દાખલો જો જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ એટલે અંદાજે પાંચ કિગ્રા કેરી ખવાતી હોય એટલે કે અઠવાડિયામાં આપણે પાંચ કિલો કેરી ખાતા હોય અને કેરીનો ભાવ રૂપિયા પિંચોતેર પ્રતિ કિગ્રા હોય એટલે એક કિલો કેરી લેવી હોય તો કેટલા રૂપિયા દેવા પડે પિંચોતેર રૂપિયા હોય એક માસમાં કેટલા કીગરા કેરી જોઈએ બરાબર તો આપણે એક મહિનાની અંદર કેટલા કિરા કે કેટલા કિલા કેરી ખાતા હોય તો એ પહેલા શોધીએ તો આપને ખબર છે કે એક મહિનાની અંદર કેટલા અઠવાડિયા આવે चार अठवाड़िया तो आप एक किलो खाइए तो अः लख लिया एक एक मा। एक किग्रा बराबर तो एक महीना में एक महीना में के अठवाडिया चार हो तो रहे गुणाकार करो अपने चार अरे गुणाकार करे तो पांच गुणिया चार करो ए के वीस किग्रा के खाई अपने એનો મતલબ એમ એક મહિનામાં આપણે અંદાજે સરેરાશ વીસ કિલો કેરી ખાઈએ હવે એક ના કેટલા રૂપિયા છે પિંચોતેર રૂપિયા છે તો અહીંયા લખી શકાય કે ભાઈ એક નો ભાવ પિંચોતેર રૂપિયા બરાબર એક નો ભાવ પિંચોતેર રૂપિયા તો કેટલા કિલો આપણે ખાઈએ છીએ મહિનામાં વીસ તો કે વીસ કિલો નો ભાવ બરાબર કેટલા બરાબર છતાં આપણે સાઈડ સાઈડમાં કરીએ પિંચોતેર ને ગુણ્યા વીસ બે સંખ્યા છે એકમ દશક તો શું મૂકવાનો શૂન્ય બરાબર ગુણાકારની નિશાની હોય ત્યાંથી શરૂઆત કરવાની પાંચ દુ દસ દસ નો જીરો વધી પડી એક સાત દુ ચૌદ ચૌદ ને એક પંદર અહીંયા જીરો છે ઝીરો જ આવવાનો છે કોઈ પણ સંખ્યાનો જીરોકાર કરો શું આવે જીરો બરાબર જવાબ આવશે રૂપિયા એક હજાર પાંચસો રૂપિયા એટલે કેટલો ખર્ચ થાય આપણે અહીંયા લખેલું છે જો તો કેટલા રૂપિયા ખર્ચ થાય તો કેટલા રૂપિયા ખર્ચ થાય એક હજાર પાંચસો રૂપિયા એટલે કે પંદરસો રૂપિયા ખર્ચ થાય વીસ કિલો કેરી મહિનામાં ખાઈએ તો જો એક કિલો કેરીનો ભાવ પિંચોતેર રૂપિયા હોય તો આવા જ આપણે કેરીને લગતા અલગ અલગ દાખલા શીખવાના છીએ બરાબર છે હવે આ ચેપ્ટર ની અંદર આપણે નવું પણ કીધું છે શું કીધું છે જુઓ જુઓ શું કીધું છે શું તમે જાણો છો ભારતમાં એક વર્ષમાં અંદાજિત એક કરોડ અને સાહીઠ લાખ આ કેમ વાત આપને આવડ્યું તો પાછળથી સંખ્યા ગણવાની બરાબર એકમ દશક સો હજાર દસ હજાર લાખ એવું બધું આપણે શીખ્યા હતા તો જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો કે એક કરોડ સાહીઠ લાખ ટન હવે એક ટન બરાબર કેટલા થાય તો એક હજાર કિગ્રા તો તમને એટલી પણ ખબર હોવી જોઈએ કે એક કિગ્રા બરાબર કેટલા થાય તો કે એક કિગ્રા બરાબર એક હજાર ગ્રામ થાય બરાબર છે એક હજાર ગ્રામ થાય તો એ આપણે ચોથા ધોરણમાં શીખી ગયા હતા શું કેરીનું ઉત્પાદન કરે છે ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક દેશ છે એટલે કે બધા કરતા આખા વિશ્વની અંદર બધા કરતા વધારે કેરી ક્યાં થાય છે તો કે ભારતની અંદર એમાં ભારતની અંદર કયા રાજ્યમાં થાય છે તો કયા રાજ્યમાં આવશે ઉત્તર પ્રદેશની અંદર કયા રાજ્યમાં ઉત્તર પ્રદેશની અંદર બરાબર હવે સૌથી મોટી કેરી અને સૌથી નાની કેરી વિશે આપણે જોઈએ જુઓ સૌથી મોટી કેરી ત્રણ પોઈન્ટ ચારસો ને પાંત્રીસ કિગ્રા એટલે કે ત્રણ કિલો અને ચારસો ને પાંત્રીસ ગ્રામની ફિલિપાઈન્સમાં રજૂ થઈ ફિલિપાઈન્સ નામનો દેશ છે ત્યાં જોવા મળી હતી બરાબર છે જેની લંબાઈ ત્રીસ પોઈન્ટ અડતાલીસ અંદાજિત બાર ઇંચ અને પરીઘમાં જોઈએ તો કેટલા ઓગણપચાસ પોઈન્ટ ત્રેપન સેમી એટલે કે ઓગણીસ પોઈન્ટ પાંચ ઇંચ અને બીજી એની પહોળાઈ જોઈએ તો કેટલી છે સત્તર પોઈન્ટ ઇઠ્યોતેર સેમી એટલે કે સાત ઇંચ પહોળી હતી તમે બાજુના ચિત્રમાં જોઈ શકો જો આ મોટામાં મોટી કેરી બરાબર છે હવે જુઓ આપણે મોટામાં મોટી કેરી વિશે જોયું હવે જુઓ કેરીના અલગ અલગ આકારો આપેલા છે છે તમને દેખાય આ બધા કેરીના અલગ અલગ આકારો છે નાની મોટી કેરી હોય છે અને એ કેરીના અલગ અલગ આકારોનો ઉપયોગ બીજા ભાતચિત્રો નો ઉપયોગ કરીને ભાતચિત્રો નો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે આકારો બનાવાના છે જો આ રાઉન્ડ ની અંદર અલગ અલગ બીજા ભાતચિત્રો કેમ કે વર્તુળ ત્રિકોણ લમ ચોરસ એની અંદર કેરીની ડિઝાઇન આપેલી છે બરાબર આવી અલગ પ્રવૃત્તિ તમારે ઘરે ઘરકામની નોટમાં કરવાની છે આગળ જોઈએ તમે બધા બજારમાં કેરી લેવા પપ્પાની સાથે ગયા હશો બરાબર તો એમાં અલગ અલગ પ્રકારની અને અલગ અલગ આકારની તમને કેરીઓ જોવા મળે છે જેમ કે એ એ શું કહેવાય કેરીના પ્રકારો કહેવાય બરાબર અલગ 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 જાતની પણ કેરીઓ હોય છે તો અહીંયા જો તમને અલગ અલગ જાતની કેરીઓ આપેલી છે આ પેલી કેરીનું ચિત્ર દેખાય છે કયું છે હાફુસ બરાબર બીજી છે કેસર અહીંયા છે તોતાપુરી આ કેરી દેખાય છે લંગડો એની પછી બદામ આમ અલગ અલગ પ્રકારની કેરીઓ આપણને બજારમાં મળે છે ખેડૂતો શું કરે છે કેરીઓ વેચવા માટે તો કે પેલા તો એના આંબાવાડીમાં જાય છે કેરીઓના ઢગલા કરે છે પછી અલગ અલગ પ્રકારની કેરીઓ અલગ અલગ વીણે છે સારા અને ખરાબ કેરીઓને અલગ કરે છે અલગ અલગ ખોખામાં ભરે છે અને ખોખાને કોઈ વાહન દ્વારા લાવે લાવે છે છે માર્કેટ યાર્ડ સુધી તો એ વાહન દ્વારા કેરી એટલે કે એક વાહનની અંદર કેટલા કિલોગ્રામ કેરી સમાય છે કેટલા ટન કેરી સમાય છે કેટલા ફેરા મારવા પડે છે એક ફેરામાં એટલા કિલોગ્રામ કેરી આવતી હોય તો ટ્રેક્ટર એટલા ફેરામાં કેટલા કિલા કેરી લાવે છે આવું બધાનો દાખલા આપણે જોઈએ જુઓ કેરી લાવવા માટે પણ અલગ અલગ પ્રકારના વાહનોનો ઉપયોગ કરતા હોય છે ખેડૂતો બરાબર છે જેમ કે બળદગાડું છકડો રિક્ષા ટેક્ટર ટ્રક બરાબર આ રીતે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરતા હોય છે તો જુઓ આપણે એવો એક દાખલો છે અહીંયા આપણે આપેલો છે વાહનોના પ્રકાર છે બળદગાડુ છકડો રિક્ષા ટેક્ટર ટ્રક શું કહે છે એક ફેરામાં કેરીનું થતું વાહન એટલે કે એક ફેરાની અંદર કેટલાક કિગ્રા કેરી આવે છે તો બળદગાડું છે એક ફેરામાં કેટલો લાવે છે બસો કિલો લાવે છે બરાબર છકડો તો કે છસો કિલો લાવે છે ટ્રેક્ટર આઠસો કિલો લાવે છે અને ટ્રક છ હજાર કિલો કેરી લાવે છે એક ફેરાની અંદર બરાબર છે એક કલાક ની અંદર એ વાહન છે કેટલા કિલોમીટર અંતર કાપી નાખે છે તો બળદગાડું ચાર કિલોમીટર અંતર કાપે છે છકડો રિક્ષા બાર કિલોમીટર ટેક્ટર વીસ કિલોમીટર અને ટ્રક ચુમ્માલીસ કિલોમીટર બરાબર છે તો એના આધારે નીચે કેટલાક દાખલા આપ્યા છે આપણે જોઈએ શું કે છે દાખલાની અંદર જુઓ અ દરેક વાહન પોતાના સાત ફેરામાં કુલ કેટલી કેરી લાવશે એટલે કે આ ચારે ચાર વાહન છે એ સાત ફેરાની અંદર કુલ કેટલી કેરી લાવશે એટલે આપણે ખબર છે કે એક ફેરામાં બસો લાવતું હોય બળદગાડું તો કે સાત વખત એ ફેરા મારે તો કેટલી કેરી લાવે તો કેટલા આરે ગુણાકાર કરવો પડે તો કે સાત આરે તો આ બધાને બધા જ દરેક વાહન કીધું છે એટલે બધાને સાત વખત ગુણાકાર કરવો પડશે તો બધાને આપણે સાત વખત ગુણાકાર કરી નાખે બરાબર

આટલા કિગરા શું લાવે છે કેરી લાવે ચૌદસો કિગ્રા બરાબર એ જ રીતે છકડો રિક્ષા તો કે એક ફેરામાં છસો તો સાત ફેરામાં છસો ગુણ્યા સાત કરવા પડે સાત ગુણ્યા છ કરો તો છ સત્તા બેતાલીસ તો બેતાલીસ લખ્યા ને પાછળના બે શૂન્ય એટલે કે ચાર હજાર બસો કિગ્રા કેવી સાત ફેરામાં લાવે એ જ રીતે ટેક માં પણ એવું જ કરવાનું સાત આ ગુણાકાર કરવાનો એક ફેરામાં આઠસો લાવે છે તો આઠસો ગુણ્યા સાત કરો તો આઠ ગુણ્યા સાત કરો તો કેટલા આવે સાતનો ઘડિયો આવડે એટલે આ બધો દાખલો ચારે ચાર દાખલા તમને આવડી

વિગતવાર લખવાનું બરાબર છે આપણે આ રિવિઝન છે એટલે વિગતવાર લખતા નથી આગળ જુઓ શું કહે છે પછી બીજો સવાલ ટ્રેક્ટર છ કલાકમાં કેટલું અંતર કાપશે હવે એક કલાકમાં કેટલું ટ્રેક્ટર કાપે છે જુઓ તો કે વીસ તો અહીંયા લખવાનું ભાઈ એક કલાકમાં વીસ બરાબર વીસ કેમી અંતર કાપ આપણે કેટલું કીધું છે છ કલાક તો છ કલાકમાં કેટલું આમાં પણ શું કરવાનું ગુણાકાર તો કે છ ગુણ્યા વીસ કરો

એક કલાકમાં કેટલું કાપે છે બાર બરાબર છે બાર કિમી તો અહીંયા લખી કહી શકાય શું લખવાનું કે ભાઈ સમય લાગે છે રિક્ષાને એક કલાક બરાબર છે બાર કિમી અંતર કાપતા છકડા રીક્ષા કેટલો વાર લાગે છે એક કલાક લાગે છે અહીંયા લખ્યું છે ને જોવો કોષ્ટકમાં કે એક કલાકમાં કપાતું અંતર તો છકડો રિક્ષો છે એ બાર કિલોમીટર કાપે છે એક કલાક અંદર તો આપણે એમ લખ્યું કે ભાઈ બાર કિલોમીટર અંતર એક કલાકમાં કાપે છે તો કેટલા કાપવાના કીધા છે સાઈઠ તો કે સાઈઠ કિમી બરાબર કેટલા બરાબર તો સાઈઠ કિલોમીટર કાપો તો કેટલા કલાક થાય તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો સાઈઠ ગુણ્યા શું કરવાના એક આ જે નિશાની દેખાય છે એને શું કહેવાય ભાંગાકારની નિશાની છેદમાં અથવા છેદમાં શું લખવાના અહીંયા આ છે આ પદ ક્યાં આવે નીચે આવી જાય એટલે કે બાર નીચે આવી ગયા

કેટલીક મોટી સંખ્યાઓ કે ધોરણ ચારમાં તમે પાઠ્યપુસ્તકમાં લાખ વિશે સાંભળ્યું હતું બરાબર છે લાખ એટલે કે સો હજાર બરાબર છે તમે જાણ્યું હતું આ દેશમાં ઈટના લગભગ એક લાખ ભઠ્ઠાઓ છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે એટલે મતલબ આમાં શું તમને કહેવા માંગે છે કે તમે આમાં તમે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ બરાબર એટલા વિશેની સંખ્યાઓ અને કરોડ એટલા વિષયની સંખ્યાઓ તમને આવડતી હોવી જોઈએ તો આપણે એની એવી ટૂંકમાં માહિતી મેળવી લઈએ જુઓ આને શું કહેવાય એકમ બરાબર પછી દસ લખ્યા હોય તો આને પ્રથમને શું કહેવાય એકમ કહેવાય અને આને શું કહેવાય દશક બરાબર આ એકમ આ એકમ અને દશક પછી સો આને શું કહેવાય સો પછી આ શું કહેવાય હજાર બરાબર છે આ લખે તો આને શું કહેવાય દસ હજાર બરાબર પછી શું આવે દસ હજાર પછી લાખ આવે શું આવે લાખ લાખ ની અંદર કેટલા શૂન્ય હોય પાંચ શૂન્ય હોય છે બરાબર અને શું કહેવાય લાખ કેટલા લાખ છે તો કે જો એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ તો આગળ એક છે તો એક લાખ કહેવાય બરાબર છે પછી અહીંયા આગળ હોય પછી બે શૂન્ય હોય પછી આ રીતે આપેલા હોય તો આને શું કહેવાય જો એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો આને શું કહેવાય દસ લાખ બરાબર છે પછી શું આવે કરોડ તો કરોડ માં કેટલા શૂન્ય આવશે સાત શૂન્ય આવશે કેટલા શૂન્ય આવશે સાત એક પછી સાત શૂન્ય લગાડવાના એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત પેલા ત્રણ પછી અલ્પવિરામ પછી બબે પછી બરાબર આ કેટલા થયા એક કરોડ રૂપિયા બરાબર એક કરોડ સંખ્યા થઈ અથવા રૂપિયા કયો જે પણ કયો તે હવે એક કરોડ ની અંદર પાછળ એક શૂન્ય પાછો વધી જાય બરાબર છે એટલે કે આઠ શૂન્ય લગાડવી એક ની પાછો આઠ શૂન્ય હોય તો એને શું કહેવાય દસ કરોડ કહેવાય આ ત્રણ છ સાત ને આઠ તો પેલા ત્રણ પછી બબે બરાબર તો આ શું થયા દસ કરોડ તો એટલા સુધીની સંખ્યા આપણે આ ચેપ્ટર ની અંદર ભણ્યા તો હવે તમને કોઈ સંખ્યા આપી દીધી લેવી હોય માની લોકો કોઈ સંખ્યા આમ આપેલી હોય આવી રીતે અંદાજે કોઈ સંખ્યા આપેલી હોય આમ તો આને કઈ રીતે વંચાય જો આપણને ના આવડતું તો અહીંથી ગણી શકાય એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર થયા એટલે બે સંખ્યા ભેગી કરો એટલે કેટલા થયા તેતાલીસ છે તો તેતાલીસ હજાર પાંચસો ને પિસ્તાલીસ બરાબર છે એ રીતે શબ્દમાં લખી શકો છો એ જ રીતે આ સંખ્યા અંદર અહીંયા એક એક અંક વધારે આપી દીધો લો બરાબર છે તો આને કઈ રીતે વાંચવાનું તો કે એકમ દશક સો હજાર દસ ને લાખ તો એક લાખ બરાબર છે આ રીતે અલગ અલગ સંખ્યાઓ આપેલી છે જેને આપણે શબ્દમાં લખવાની હોય છે કાચી કેરી પાકી કેરી કેરી ખાટે કેરી મીઠી કાચી કેરી પાકી કેરી કેરી ખાતે કેરી મીઠી કેરી કાચી કેરી પાકે ખાટે કેરી મીઠી કેરી ખાતે કેરી મીઠી કેરી કાચી કેરી પાકે કેરી કેરી ખાતે કેરી મીઠી કેરી કાચી કેરી પાકે આ રીતે તમારે ઝડપથી બોલવાનું છે અને અટકો છો કે નહીં એ તમારે જોવાનું છે હવે જુઓ શું કે છે આગળ કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક એટલે કે મહિલાઓ દ્વારા એક બેંક ચલાવવામાં આવે છે અને કેરી વેચે છે અને જે કઈ પૈસા આવે છે એ બધા એમાં જમા કરે છે અને પોતાનું રોજીરોજી ચલાવે છે એવાના અમુક દાખલા આપણે શીખવાના છીએ શું કે છે જો પલક મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ મધુબેન તેના શું છે અધ્યક્ષ છે એટલે કે વડા છે વીસ વ્યક્તિઓ ભેગા થઈ છે આ બેંક ની અંદર અને એક બેંક બનાવે છે પ્રત્યેક સભ્ય દર મહિને કેટલા રૂપિયા કાઢવાના હોય છે પચીસ રૂપિયા બચાવે છે એટલે દર મહિને પચીસ રૂપિયા બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે તો શું કહે છે આ જૂથને પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા થયા હશે જો દર મહિને કેટલા કાઢે છે પચીસ રૂપિયા અને વ્યક્તિ કેટલા છે કે વીસ હવે પ્રત્યેક મહિને એટલે આ એક મહિનાનું છું બરાબર છે તો આ બેનો શું કરવાનો ગુણાકાર પચીસ ગુણ્યા વીસ કરવાના છે તો જો પેલા પચીસ કર નાખવાની એટલે કેટલા થાય પચીસ દુ પચાસ થાય અને પાછળનું શૂન્ય લગાડી દેવાનો તો આપને ખબર પડી કે આ પાંચસો રૂપિયા ભેગા થાય છે ક્યારે થાય છે એક મહિનાના કેટલા રૂપિયા ભેગા થાય છે પાંચસો રૂપિયા તો આ એક મહિનાના કેટલા થાય છે પાંચસો રૂપિયા બરાબર છે બેંકમાં જ્યારે વીસ જણા ભેગા થઈને કરે છે પછી શું કહે છે પછી એવું કહે છે કે દસ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા થાય એક મહિનામાં પાંચસો રૂપિયા ભેગા થાય દસ વર્ષમાં કેટલા થાય તો પેલા તો આપણે એક વર્ષના ગોતીએ તો તમને ખબર હોવી જોઈએ કે એક વર્ષમાં કેટલા મહિના આવે તો કે બાર તો એક મહિનામાં પાંચસો રૂપિયા થતા હોય તો બાર મહિનામાં કેટલા થાય તો બાર આરે ગુણાકાર કરવા પડે બરાબર છે તો કે આપણે લખવું હોય તો લખી નખાય કે એક વર્ષમાં કેટલા મહિના હોય એક વર્ષ બરાબર બાર મહિના બરાબર છે એક વર્ષ બરાબર બાર મહિના હવે એક મહિનામાં કેટલા થાય તો અહીં લખવાનું ભાઈ એક મહિનામાં પાંચસો તો કે પાંચસો ગુણ્યા બાર કરો એટલે બાર પંચા સાઈઠ થાય તો સાઈઠ પાછો કેટલા વધ્યા શૂન્ય બે શૂન્ય વધ્યા તો બે શૂન્ય મૂકી દીધા કેટલા થયા છ હજાર આ છ હજાર રૂપિયા છે કેટલા એક વર્ષના થયા કેટલા વર્ષના થયા એક વર્ષમાં છ હજાર કે છે તો આપણે કેટલા વર્ષમાં કીધું છે દસ વર્ષમાં કીધું છે છ હજાર ગુણ્યા કેટલા કરવાના દસ કરવાના તો છ હજાર ગુણ્યા દસ કરો તો કેટલા થાય તો છ ના છ આમ લગ કેટલા શૂન્ય છે ગણો તો એક બે ત્રણ ને ચાર તો ચાર શૂન્ય લગાડી દો તો કેટલા થયા સાઈઠ હજાર રૂપિયા ભેગા થાય દસ વર્ષમાં કેટલા મહિલા ભેગા બેંકમાં પૈસા જમા કરાવે તો કે સાઈઠ હજાર રૂપિયા એકઠા કરી શકે છે જુઓ મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડવા ખરીદવા માટે એકવીસ હજારની લોન લીધી તેમણે એક વર્ષમાં કુલ તેવીસ હજાર પાંચસો વીસ પાછા ચૂકવ્યા તેમણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે બરાબર છે એણે આખા વર્ષમાં કેટલા રૂપિયા ચૂકવ્યા તો કે તેવીસ હજાર પાંચસો ને વીસ એક મહિના એક વર્ષની અંદર કેટલા મહિના આવે તો કે બાર મહિના તો આના કેટલા વડે ભાંગાકાર કરવો પડે બાર વડે ભાંગાકાર કરો એટલે તમને જે મળે એ મળે છે જવાબ મળે એટલે છે આવા જ બધા આપેલા છે પાઠ્યપુસ્તક અંદર તમારે ગણવાના છે અને ઘરકામની નોટની અંદર પ્રેક્ટિસ કરવાની છે એટલે તમને બધા જ દાખલા ગણતા આવડી જાય હવે તમારે શું કરવાનું છે આ ઉપરાંત કેરીને લગતા ગીતો બહુ સુંદર હોય છે બરાબર છે એક કેરીને લગતા ગીતો ગોતવાના છે અને તમારે ગાવાના છે અને ઘરકામની અંદર નોટ કરવાના છે વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો